ભરૂચની જ્યારે સરકારી હોસ્પિટલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે પણ તબીબોની ઘટ સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને સાથે જ તબીબોનો અભાવ હોવાની વાત પણ સામે આવી છે. મંતવ્ય ન્યૂઝની જે મુહિમ છે, હોસ્પિટલોની દવા કરો, દરેક સરકારી હોસ્પિટલોનું જ્યારે રિયાલિટી ચેક કરાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતો સામે આવી રહી છે. મામલતદાર કચેરીમાં પણ પીવાના પાણી માટે કોઈ સુવિધા નથી. તાલુકા પંચાયત પણ જર્જરિત ફાયર સેફ્ટીના સાધનો જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સાથે જ તબીબોનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ભરૂચની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે, જ્યાં જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ પાણીના કુલરો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યાં જ મામલતદાર કચેરીમાં પણ કુલર બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જ્યાં તંત્ર ની બિલ્ડિંગમાં જ આ પ્રકારની અસુવિધા હોય ત્યારે હોસ્પિટલનું ચેકિંગ કોણ કરશે, હોસ્પિટલની દરકાર કોણ કરશે, એ પણ સવાલ ઉભા થાય છે. સિવિલ હોસ્પિટલમાં તબીબોનો અભાવ સામે આવ્યો, સાથે જ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આપ જોઈ શકો છો. મામલતદાર કચેરીમાં પણ પીવાના પાણીના કુલર બંધ અવસ્થામાં પડ્યા છે, જ્યાં ઠેર ઠેર આ કુલર અને પાણીનારો પ્લાન્ટ ગંદકીમાં ખદબદી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું છે. રિયાલિટી ચેક કરવામાં આવી જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા, ત્યારે આ તમામ ઘટના સામે આવી છે. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને સાથે જ તબીબોની ઘટ પણ જોવા મળી રહી છે. અત્યાર સુધી દરેક સરકારી હોસ્પિટલનું જ્યાં જ્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું તેમાં મોટા ભાગે એક ફરિયાદ ઉઠી છે, અને એ છે કે સરકારી હોસ્પિટલોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે. અને ભરૂચમાં પણ કંઈક આ જ પરિસ્થિતિ છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે ત્યારે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે જ તબીબોની ઘટ પણ અહીં જોવા મળી રહી છે. ભરૂચમાં ન માત્ર હોસ્પિટલ પરંતુ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં કુલર ક્યાંક બંધ અવસ્થામાં પડ્યા છે, તો ક્યાંક ગંદકીનું સામ્રાજ્ય પણ સામે આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એક તરફ તબીબોનો અભાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી નથી લેવામાં આવી રહી. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય નજર આવી રહ્યું છે. આ દ્રશ્યો આપ નિહાળી શકો છો, જ્યાં દર્દી સાજા થવા માટે પહોંચે છે, હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે પહોંચે છે. આ બિલ્ડિંગના દ્રશ્યો હોસ્પિટલમાં, જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. મામલતદાર કચેરીમાં પણ પીવાના પાણીના કુલર બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ભરૂચ શહેરની સરકારી કચેરીઓ પણ ગંદકીથી ખદબદી રહી છે. બિસ્માર હાલત આ સરકારી કચેરીઓની, જ્યાં હોસ્પિટલની દરકાર કોણ લેશે. સિવિલ હોસ્પિટલમાં તબીબોનો એક તો અભાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નળ છે પણ પાણી નથી આવતું, આ પ્રકારની જ કંઈક પરિસ્થિતિ ભરૂચ સિવિલ હોસ્પિટલની સામે આવી છે, જ્યાં દર્દીઓ માટે એ તમામ સુવિધા હોવી જોઈએ હોસ્પિટલમાં, કે જ્યાં દર્દી સારવાર કરાવવા માટે પહોંચે છે તો પીવાના પાણી, બાથરૂમ સહિતની તમામ સુવિધાઓ હોવી જોઈએ, તમામનો અભાવ જોવા મળી રહ્યો છે.